નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 28 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 28 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યમાં પ્રવાસી મજૂરો માટે દીદી કિચન શરૂ કરવામાં આવ્યું? તો દીદી કિચન શરૂ કરવામાં આવ્યું છે ઝારખંડ રાજ્યમાં, ઝારખંડ રાજધાની રાંચી. મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6 અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 2. હાલમાં જ કઈ વ્યક્તિએ ઇરાકના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા? તો તે છે મુસ્તફા અલ કદીમી. ઇરાક પાટનગર બગદાદ. રાષ્ટ્રપતિ બરહામ સાલી. ચલણ છે ઇરાકી દિનાર. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની ખુડોલ પહેલને COVID-19 સામે લડવા માટે વિશ્વની સૌથી 10 પહેલોમાં સામેલ કરવામાં આવી? તો તે રાજ્ય છે મણિપુર, કે જેની એક પહેલ છે તેને વિશ્વની સૌથી 10 પહેલોમાં સામેલ કરવામાં આવી છે. મણિપુર, રાજધાની ઇમ્ફાલ. મુખ્યમંત્રી એન બીરેનસિંહ, રાજ્યપાલ પીબી આચાર્ય. વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 4. હાલમાં જ વિશ્વની સૌથી વધારે વેતન પ્રાપ્ત કરનાર મહિલા એથ્લીટ કોણ બની? તો તે બની છે નાઓમી ઓસાકા, જે જાપાનની છે. જાપાન પાટનગર ટોકિયો. પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ચલણ છે જાપાની યેન. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યે રમતોને ઉદ્યોગનો દરજ્જો આપ્યો? તો તે રાજ્ય છે મિઝોરમ. મિઝોરમ, રાજધાની આઇઝોલ. મુખ્યમંત્રી ઝોરમથંગા. રાજ્યપાલ પી એસ શ્રીધર પિલ્લઈ. વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠક 1, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યની સરકારે રિસ્ટાર્ટ પેકેજ નામના એક નવા કાર્યક્રમની શરૂઆત કરી? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર. આંધ્રપ્રદેશ, રાજધાની હૈદરાબાદ. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન. વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 7. હાલમાં જ કયા દેશના ટેનિસ સ્ટાર એશ્લે કુપરનું અવસાન થયું? તો તેઓ ઓસ્ટ્રેલિયા દેશના હતા. ઓસ્ટ્રેલિયા પાટનગર કેનબરા. પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. પ્રશ્ન 8. હાલમાં જ કયા દેશમાં H-1B વિઝાથી જોડાયેલું વિધેયક રજૂ કરવામાં આવ્યું? તો તે દેશ છે અમેરિકા. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 9. હાલમાં જ કેન્દ્ર સરકારે અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત ઓડિશા માટે કેટલા કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી? તો કેન્દ્ર સરકારે 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની ઓડિશા માટે જાહેરાત કરી છે. ઓડિશા
રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 ને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 10, હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ શ્રમ સિદ્ધિ અભિયાનની શરૂઆત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી. મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11, હાલમાં જ કઈ ટેલિકોમ કંપનીએ યુનિસેફ સાથે મળીને COVID-19થી પ્રભાવિત બાળકો અને પરિવારોની મદદ માટે સમજૂતી કરી? તો તે છે એરટેલ આફ્રિકા. આ ભાગીદારીથી ઉપસહારાના 13 દેશો ઝામ્બિયા, કાંગો, નાઇજીરિયા, ગેબોન, કેન્યા, મડાગાસ્કર, મલાવી, નાઇજર, રવાન્ડા, તંઝાનિયા, કાંગો ગણરાજ્ય, ઉગાંડા અને ચાડના બાળકો અને પરિવારોને લાભ મળશે. પ્રશ્ન 12, હાલમાં જ કયા દેશમાં દુનિયાની સૌથી વધુ ઇન્ટરનેટ સ્પીડ 44.2 TBPS રેકોર્ડ કરવામાં આવી? તો આ સ્પીડ રેકોર્ડ કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયા દેશમાં. ઓસ્ટ્રેલિયા, પાટનગર, કેનબરા, પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. પ્રશ્ન 13, હાલમાં જ કોણે આરામદાયક ફેસ માસ્ક વિકસિત કર્યું? તો તે વિકસિત કર્યું છે CENS. પ્રશ્ન 14, હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાયી પ્રતિનિધિ તરીકે કોણે પદભાર સંભાળ્યો? તો તે છે TS તિરુમૂર્તિ. ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15, હાલમાં જ કઈ કંપનીએ ઓફલાઈન રિટેલર્સને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવા માટે ફેસબુક સાથે સમજૂતી કરી? તો ફેસબુક સાથે સમજૂતી કરી છે સેમસંગે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.